बुढ़ापे का भी ध्यान मित्रों केम छो बधा मजामा चलो आजे आपणे विषय गुजराती गुजराती मां पाठ 12 અપંગના ઓજસ અપંગના ઓજસ તેના લેખક છે કુમારપાલ દેસાઈ નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લખવાની અસરવાળા પગ સારા થવાની આશા ડાક્ટરોએ છોડી દીધી હતી કે છે કે નાનકડો અપંગ છે કિશોર ઈ વોલ્ટરનો એને લખવા થઈ ગયો હતો તો એને અસર થઈ ગઈ હતી પણ પારા પગ છે ઈ સારા થવાની તેને આશા છોડી દીધી હતી ડોક્ટરોએ આશા તેની પાસેથી છોડી દીધી વોલ્ટરે સતત પ્રયત્ન અને મહોમ વિદ્યાર્થી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો પોતે સતત પ્રયત્ન કરે છે અને મહોમ મન રાખી અને વિદ્યાર્થી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો પોતે ઊંચો આગળ વધવું છે પોતે મન છે એનું મહોમ છે પોતે ક્યારે પાછળ ફરતો નથી એની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લખવાના રોગે ઘેરી લીધો કે નાની ઉંમર છે તેની 9 વર્ષની ઉંમર છે અને તેને બાળ લખવાનો રોગ થઈ ગયો છે લખવાના રોગનો હુમલો એવો તો થયો હતો કે એના શરીરનો એકેય સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો ન હતો કે એને એવો લખવાનો રોગ થયો હતો કે એનું જે શરીર છે એનું એકેય સ્નાયુ છે એ પોતે જાતે હલાવી ચલાવી શકતો નથી સ્નાયુ પર એનો કાબૂ ચાલ્યો ગયો હતો કે આપણું શરીર હોય એ પોતાના શરીરનો જે હાથ હલાવો પગ હલાવો આપણે ચાલીએ છીએ તો એ પોતે કંઈ કરી શકતો નથી હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા કે તેના હાથ અને પગ છે એ કામ કરતા ન હતા એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા ભારે પુરુષાર્થ આદર્યો શું કહે છે કે પોતે ફરી જીવંત કરવા તેનો પગ હાથ પગ છે બાળકવા થઈ ગયો હતો એટલે એ પોતે સજીવન કરવા માટે તે પુરુષાર્થ સતત મહેનત કરતો હતો કસરત કરે એને પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી તો હિંમત હાર્યો નથી તે પાણીમાં પણ કસરત કરવાની શરૂઆત કરે છે એમાં વારંવાર થાકી જાય ક્યારેક પડી જાય પણ હાર ખાવાની વાત નહીં શું કહે છે કે વારંવાર પોતે થાકી જાય છે તો ક્યારેક પડી પણ જાય છે પણ હાર પોતે જતો નથી હિંમત હારતો નથી ધીરે ધીરે એ લખવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યું શું કહે છે કે આ બધી કસરતો કરે છે તો એને આ અસર છે જે લખવાની એમાંથી ધીમે ધીમે તે પોતે બહાર આવે છે ધીમે ધીમે થોડું થોડું સારું થાય છે પણ એના બંને પગ હજી નિષ્ક્રિય હતા કે તેના બે પગ છે એ હલનચલન કરી શકતા ન હતા ઉછળવા કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો રહી શકતો નહીં અત્યારે એની ઉંમર છે કેવી છે તો કે રમવાની ઉંમર છે તો કે ઉછળ કૂદ કરવા માટે અને રમવાની ઉંમર છે તો આપમેળે તે ઊભો રહી શકતો નથી ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી હતી કે ડોક્ટરો એટલે કે ડોક્ટરોએ તેને સારું થવાની આશા છે એ છોડી દીધી હતી એમણે કહ્યું કે આ બાળક કદીએ
જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. ડોક્ટરે શું કહ્યું હતું કે આ બાળક છે એ ક્યારે જાતે હાથ પગ હલાવી પગ છે એ ચલાવી શકશે નહીં. લાકડાની ઘોડી કે વ્હીલચેર કાઉસમાં પૈડા વાળી ખુરશી ને સહારે જ જિંદગી પર ચાલવું પડશે. ડોક્ટરે શું કીધું કે લાકડાની ઘોડી હોય છે અથવા વ્હીલચેર કે ચાર પૈડા વાળી જે ખુરશી હોય છે એના સહારે જ એને આખી જિંદગી રહેવું પડશે. આ છોકરો નિરાશ ન થઈ જાય એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. ડોક્ટરે આટલું બધું કહી દીધું છતાં તે હિંમત હારતો નથી. છતાં તે ઊંડે ઊંડે એક આશા ચમકતી તે અંદરથી એમ થતું હતું કે હું કંઈ કરી શકું છું. એને પોતાના નિશ્ચેતન પગ પર હળવેથી ટપલી મારી અને બોલ્યો, મારા શાંત પગ, મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદા કાંઈ લગાવી શકશો. શું કહે છે કે એને પોતાનો પગ છે એ શું કહે છે, નિશ્ચેતન કે જીવ વગરનો પગ છે એના ઉપર હળવેથી ટપલી મારે છે અને બોલે છે. શું કહે છે કે મારા શાંત પગ, મૂંગા મારા દોસ્તો, વિશ્વાસ રાખજો કે એક દિવસ હું ચાલી શકીશ, દોડી પણ શકીશ અને જાત જાતના અલગ અલગ કૂદકા પણ લગાવી શકીશ. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચા ઊંચા કૂદકા પણ મારી શકશો. શું કહે છે કે અરે આકાશને આંબી જઈએ એવા ઊંચા ઊંચા પણ કૂદકા અમે મારશો. પણ મારા મિત્રો શું કહે છે કે મારા મિત્રો ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. હું એ હિંમત નહીં હારું તેના મિત્રોને કહે છે. શું કહે છે કે ત્યાં સુધી હિંમત હારશો નહીં અને હું પણ હિંમત હારીશ નહીં. જો સુભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સંતોલ પણ ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. જો સુભેર હિંમતથી શું કહે છે કે આટલું બોલે છે તો બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર છે એ પોતાનું જે શરીરનું જે સંતોલ છે એ તરત જ પોતે ગુમાવી બેસે છે અને પથારીમાં પડી જાય છે. વોલ્ટરની આ વાતચીત સાંભળીને એની માતા દોડીને આવી. એણે પૂછ્યું, બેટા તું કોની સાથે વાત કરતો હતો? શું કહે છે કે વોલ્ટરની આ વાત સાંભળે છે અને તેની માતા દોડીને આવે છે અને શું કહે છે, એ પૂછે છે કે બેટા તું કોની સાથે વાત કરતો હતો? તો જવાબ આપે છે, મારા પગ સાથે. પગ સાથે? પગ તે કઈ સાંભળતા હશે? હા માં, મારા પગ ભલે ચાલે નહીં પણ સાંભળે તો ખરા. શું કહે છે કે હું મારા પગની સાથે વાત કરું છું. તો શું કહે છે એની માતા કે પગ છે એ કઈ સાંભળે? તો શું કહે છે કે મારા પગ છે એ બોલે નહીં તો કઈ વાંધો નહીં પણ સાંભળે છે ખરાય. એમ તો તે એને શું કહ્યું માતાએ આતુરતાથી પૂછ્યું. શું કહે છે એની માતા કે એમ તો એને શું કહ્યું એ માતા છે એ આતુરતાથી પૂછે છે, અંતરથી પૂછે છે. વોલ્ટરે કહ્યું, માં મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચા ઊંચા કૂદકા લગાવી શકીશું. શું કહે છે કે માં એને મેં એમ કહ્યું કે તમે મૂંઝાશો નહીં, ગભરાશો પણ નહીં અને સહેજે પણ હિંમત હારશો નહીં. આજ ભલે તમે ચાલી શકતા ન હોય પણ એક દિવસ આપણે જરૂર ને જરૂર ઊંચા ઊંચા કૂદકા
મારશું. શાબાશ બેટા, શાબાશ. તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌની માફક દોડી શકીશ. જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. શું કહે છે એની માતા? એને શાબાશી આપે છે કે શાબાશ બેટા, શાબાશ. તું જરૂર કૂદકા લગાવી શકીશ, તું જરૂર સૌને માફક એટલે બધાની સાથે દોડી શકીશ, અને જો તું હિંમત નહીં હારે તો તું ધારીશ એટલે કરી શકીશ. વોલ્ટરની માતા પોતાના અપંગ બનેલા પુત્રની હિંમતને બરાબર છબાડતી રહેતી. પોતાના પુત્રમાં સેજે નિરાશ ન આવે તે માટે સતત પ્રોત્સાહન આપતી. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. સાથો સાથ પગભર માલિશના અને ડાક્ટરી સારવારના બીજા ઉપચારો તો કર્યા જ કરતી. શું કહે છે કે વોલ્ટરની માતા છે એ પોતાના અપંગ બનેલા પુત્રને હિંમત બરાબર છબાડતી, કે પોતાના પુત્રને હિંમત આપતી, પોતાના પુત્રને સેજે ક્યારે પણ નિરાશ થવા દેતી નથી અને તે સતત પ્રોત્સાહન આપતી રહે છે. એને દિલમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે કે તું શ્રદ્ધા રાખ, તારામાં હિંમત છે. સાથોસાથ પગ પર માલિશ પણ કરીને ડાક્ટરની સારવાર છે, ડોક્ટરની જે સારવાર છે એના ઉપચારો પણ પોતે કર્યા કરે છે. એકવાર વોલ્ટરના ગોમટ નગરમાં ઊંચા કૂતરાની એક હરીફાઈ ગોઠવાઈ. નાનકડા વોલ્ટરને આ હરીફાઈ જોવાનું મન થયું. લાકડાની ઘોડીના સહારે એ મેદાન પર ગયો. એકવાર વોલ્ટર છે એના ગોમાટ નગરમાં ઊંચા કૂદકાની એક હરીફાઈ ગોઠવાય છે. તો નાનકડા વોલ્ટર છે, નાનકડો એવો છે 9 વર્ષનો, તેને હરીફાઈ જોવાનો મન થાય છે. તો લાકડાની ઘોડી છે એ લાકડાની ઘોડીના સહારે પોતે ત્યાં જોવા મેદાન ઉપર જાય છે. મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. ક્યાંક ખેલાડીઓ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, ક્યાંક ઊંચા કૂદની રમત ચાલતી હતી, તો ક્યાંક વાસ કૂદની રમત રમાતી હતી. વોલ્ટર ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. શું કહે છે કે મેદાનમાં ચારે બાજુ છોકરાઓ ઘૂમતા હતા, ફરતા હતા, આટા મારતા હતા એમ કહે છે. તો કે જુદી જુદી જગ્યાએ અલગ અલગ પ્રકારની હરીફાઈઓ ચાલતી હતી. તો કે ક્યાંક ખેલાડીઓ છે એ દોડમાં ભાગ લઈ રહ્યા હતા, તો ક્યાંક છે ઊંચી કૂદની રમતમાં ભાગ લઈ રહ્યા હતા, તો ક્યાંક છે વાસ કૂદ, વાસની સોટી હોય તો એને પણ કૂદવાની જે રમત હોય છે, તો કે વાસ કૂદકામાં પણ ભાગ લઈ રહ્યા હતા. તો કે વોલ્ટર છે એ ઊંચા કૂદકાના વિભાગમાં જઈને બેઠો. શું તમે પોતામાં હિંમત છે? હું એક દિવસ જરૂરને જરૂર આ કૂદકો મારીશ એમ, એટલે પોતાને જોવાની ઈચ્છા થાય છે તો ગોનાટમાં પોતે જોવા જાય છે. બે લાકડી ઉપર એક વાસ મૂકવામાં આવ્યો હતો. ખેલાડી દોડીને આવતો વાસની નજીક આવીને એક પગની ઠેક લગાવતો અને હવામાં તરતો હોય એમ વાસને ઓળંગી જતો. વળતર રસપૂર્વક હરીફાઈ જોઈ રહ્યો હતો. એને થયું, લાવ હું પણ કૂદકો લગાવું. શું કે છે, બે લાકડીઓ છે એ વાસ ઉપર મૂકવામાં આવે છે. ચાલો આ સુધી રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં